કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના બૈજિક પદાવલી અને નિત્યસમના સ્વાધ્યાય 9.3ના કેટલાક દાખલા શીખીશું. એમાં પહેલો દાખલો છે, નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. અહીંયા આપણે 5 દાખલા આપ્યા છે, 4PUP અને કોમા કર્યો છે અને QR એવું લખ્યું છે, બરાબર છે? તો જ્યાં કોમા કર્યો છે એ સંખ્યાનો બીજી સંખ્યા જોડે ગુણાકાર આપણે કરવાનો છે, એવું ખાલી આપણે સમજવાનું છે, બરાબર છે? તો ચાલો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો 4PQR, તો 4P આપણે આ QR કૌંસમાં મૂકી દેવાનો. આ સંખ્યા અને સંખ્યા વચ્ચે કોઈ પણ ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન આપણે ધારી લેવાનું, બરાબર? તો 4 × 1 = 4 આનો સહગુણક 1 એટલે 4 × 1 = 4, પી ગુણ્યા કશું જ નહીં એટલે પી અને ક્યુ ગુણ્યા કશું જ નહીં એટલે ક્યુ, બરાબર? જો કદાચ હોય તો આપણે આગળ જોઈ લઈશું કેવી રીતે થાય છે. એ જ રીતે અહીંયા 4PR થશે. બીજો દાખલો છે, AB અને A-B, તો જો A ગુણ્યા A તો A નો વર્ગ થાય, આ રીતે વર્ગ મૂકી દેવાનો અને B ના બીજ. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ ગયો. A ગુણ્યા A એટલે 1 થશે અને B એટલે B નો વર્ગ મૂકી દેવાય. પછી જોઈશું ત્રીજો દાખલો, A પ્લસ B, 7A² + 7B², બરાબર? જો આ આપણે પહેલું છે એટલે પહેલા કૌંસમાં મૂકી દીધું A પ્લસ B, પછી આ 7A² - B² મૂક્યો. જો અહીંયા સહગુણક કશું જ નથી એટલે સિમ્પલ ગુણાકાર કરી દઈએ તો 7 × 7 A² છે, અહીંયા 1 ઘાત છે, તો ઘાતનો સરવાળો કરી દો, 2 અને 1 થશે 3 એટલે A³ થઈ જશે. એ જ રીતે અહીંયા 7A² A² જ થશે પણ B² શું થશે, 2 અને 1 3 થઈ જશે. એટલે જવાબ શું આવશે, 7A³ - B² + 7A² - B² થશે, બરાબર છે? હવે આમાં આપણે આગળનો દાખલો જોઈએ, તો A²-9 = 4A, બરાબર? તો જો A²-9 અને 4A વડે ગુણાકાર કરીએ, 4 × 1 = 4, A²² - 1 એટલે 3 ઘાત થઈ ગયા, બરાબર છે? એટલે 4A³ થઈ ગયો. જો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયો, 9 + 4 = 36, અહીંયા એ બી એવું કશું છે જ નહીં એટલે અહીંયા છે તો એનો એ જ મૂકી લેવાનો, બરાબર? હવે જો PQ પ્લસ QR પ્લસ RP અને 0, આપણને ખબર છે કોઈ પણ સંખ્યાના જો 0 વડે આપણે ગુણીશું તો જવાબ આપણને શું મળવાનો છે, હંમેશા 0 જ મળવાનો છે. એટલે આનો જવાબ શું આવશે, અહીંયા 0. મિત્રો હવે છે પ્રશ્ન ક્રમાંક 2, કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટક તમને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. આ કોષ્ટકમાં આપણે આનો પ્રથમ પદાવલીનો બીજી પદાવલી સાથે ગુણાકાર કરવાનો છે, બરાબર? અને આ બેનો ગુણાકાર કરીને અહીંયા આપણે લખવાનો છે. ચાલો આપણે દાખલો ગણીએ. તો જુઓ A છે, તો A નો B સાથે ગુણાકાર કરીએ પહેલા તો AB મળશે, A નો C સાથે ગુણાકાર કરીએ તો AC મળશે, અને A નો D સાથે ગુણાકાર કરીએ તો AD મળી જશે, બરાબર છે? હવે જો x + y - 5xy આપેલા છે, બરાબર? તો આનો આની સાથે ગુણાકાર કરવાનો એટલે જો 5 × 5 થશે, x નો x જોડે ગુણાકાર કરીશું તો x² થશે અને y નો y જ રહેશે. 5નો ગુણાકાર કરીશું તો 5 જ રહેશે પણ x નો x જ રહેશે, પણ y નો y × y કરીશું એટલે અહીંયા y નો y થશે. હવે 5 × 5 તો 5 × 5 = 25 થાય અને માઇનસ છે અહીંયા આ બાજુ, બરાબર? તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય અને અહીંયા x y કશું છે જ નહીં, અહીંયા છે એટલે x અને y જેવા હતા તેવા આપણે મૂકી દેવાના છે, બરાબર? હવે ત્રીજો છે, એમાં p² - 7p + 5, બરાબર છે? તો p × 6p² કરીએ તો જો 6 અને p² છે એટલે 2 અને 1 3 થઈ ગયું. હવે અહીંયા 7 છે તો 7 ના 7 જ રહેશે, બરાબર છે? એ જ રીતે અહીંયા 7 × p તો p નો પાછો અહીંયા ઘન થઈ જશે એટલે અહીંયા 3 આવશે. મેં 2 લખ્યા છે બોલતી પણ 3 આવશે, બરાબર? 5 5 જ રહેશે અને p 1 જ આવશે, કારણ કે અહીંયા જ આપે છે, અહીંયા આપણને આપેલો નથી, બરાબર? હવે જોઈશું આગળનો દાખલો,
चार क्यू नो वर्ग पी नो वर्ग बराबर है, पी नो वर्ग क्यू नो वर्ग है, पी नो वर्ग माइनस क्यू नो। हम जो चार एका चार, जो अहियाँ बे छे अने अहियाँ बे छे, तो बे अने बे, तो पी चार थी गया। अहियाँ क्यू ज फक्त छे, तो अपने अहियाँ क्यू मूकी देवाना। अहियाँ माइनस छे, अहियाँ कशु छे नहीं चिन्ह, एटले माइनस प्लस माइनस चार पी नो वर्ग क्यू नो चौथो घर। आ केवी रीते तमने खबर पड़ गई हे। हवे ए प्लस बी प्लस सी नो ए बी सी वडे गुणाकार करवानो, तो जो ए नो वर्ग बी सी प्लस ए बी नो वर्ग सी प्लस ए बी सी नो वर्ग थई जशे। तो आ रीते अहींया आपणो प्रश्न क्रमांक बे पूरो थाय छे। मित्रों हवे आपणे जोईशुं प्रश्न क्रमांक चार, गुणाकार शोधो। विद्यार्थी मित्रों जो ए नो वर्ग गुण्या टू ए नो बावीस घात गुण्या चार ए नो छवीस घात छे, बराबर। तो आपणे शुं करीशुं, सहगुणक छे चार अने बे, एक कौंसमां एनो गुणाकार करी देशुं अने बीजा कौंसमां ए नो वर्ग ए नो बावीस नो घात अने ए नो छवीस नो घात करीशुं। तो जो अहींया चार दो आठ थई गया, बराबर। हवे जे घातांक आप्या छे ने बे बावीस अने छवीस एनो सरवाळो करी नाखो तो केटलो थशे, पचास थशे, बराबर ने। आ ए नो एवो ज मूकी देवानो, एटले आठ ए नो पचास मो घात, बराबर। आमा प्रश्न बे छे, बे ना छेद मा त्रण एक्स वाई गुणिया माइनस नव ना छेद मा दस एक्स नो वर्ग वाई नो वर्ग, बराबर। तो जुओ बे गुणिया नौ, नौ दू अठार, त्रण गुणिया त्री दस, दस तारी तीस थी गया, बराबर छे। जो आ x नो वर्ग छे, तो x नो वर्ग एटले बे अने एक, तो x नो घन थई जशे। એ જ રીતે y છે, તો y નો પણ વર્ગ છે અને ઘન છે, તો બે અને એક ત્રણ થઈ જશે, એટલે x નો ઘન y નો ઘન થઈ ગયો। અહીંયા તમે જુઓ 18 ને છેદમાં 30 છે, બરાબર। તો આ બંને સંખ્યા કયા ઘડિયામાં આવે, તો 6 ના ઘડિયામાં આવે। 6 તારી 18 અને 6 5 30, તો 3 ના છેદમાં 5 થઈ ગયા, એટલે માઈનસ છે। આ માઈનસ હોવાને કારણે આ બધું જ આ શું આવશે, માઈનસ આવશે, એટલે માઈનસ 3 ના છેદમાં 5 x નો ઘન y નો ઘન। હવે આગળ ત્રીજો છે, 10 ના છેદમાં 3 માઈનસ છે આ p q નો ઘન ગુણ્યા 6 ના છેદમાં 5 p નો ઘન q નો ઘન। જો તમે આગળના દાખલામાં જે રીતે સહગુણકો એક કૌંસમાં લઈને ગુણાકાર કર્યો તો અને પછી કર્યું તો એ રીતે પણ કરાય, અથવા તો મેં હમણાં અહીંયા જે શીખવાડું છું એ રીતથી પણ તમે કરી શકાય, તમને જે રીતે કરવું હોય એ રીતથી તમે કરી શકો છો। જો અને અમે સહગુણક એક બાજુ લઈ લીધા, 10 ના છેદમાં 3 ગુણ્યા 6 ના છેદમાં 5 પી ક્યુ નો ઘન ગુણ્યા પી નો ઘન ક્યુ કર્યા, તો અમે છેદ ઉડાયો, 5 એકા 5, 5 દો 10, 3 એકા 3, 3 દો 6, જો 2 દો 4 થઈ ગયા, એટલે મેં અહીંયા 4 મૂકી દીધા, આ માઈનસ છે એટલે તો માઈનસ આવી જશે। જો આ પી નો ઘન છે અને 1 છે, તો 3 અને 1 તો શું થઈ ગયું, 4 થઈ ગયા, બરાબર। એ જ રીતે ક્યુ નો અહીંયા ઘન છે, અહીંયા એક જ છે, તો 3 અને 1 તો 4 થઈ ગયા, એટલે આપણો જવાબ શું આવ્યો, માઇનસ 4 પી નો ચોથો ઘાત ક્યુ નો ચોથો ઘાત, બરાબર છે। હવે આપણે જઈશું આગળ ચોથા નંબરના દાખલા પર, x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x નો ઘન ગુણ્યા x નો ચોથો ઘાત। તો આપણે આનો આધાર જોઈ લેવાનો, બરાબર છે। તો આપણે x મૂકી દેવાનો અને ઘાતાંક જે છે ને 1 2 3 અને 4 એનો સરવાળો કરી નાખો, જો આનો સરવાળો કરશો તો કેટલો આવશે, 10 આવશે, એટલે જવાબ આપણને શું આવશે, x નો 10મો ઘાત। વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે, એમાં a અને b બે છે, જો પેલા a છે 3x કૌંસમાં 4x માઇનસ 5 પ્લસ 3 નું સાદું રૂપ આપવાનું છે, અને x ની જગ્યાએ 3 અને x ની જગ્યાએ 1 ના છેદમાં 2 લઈને આપણે કિંમત એની શોધવાની છે, એટલે આપણે આ દાખલો શીખી લઈએ। વિદ્યાર્થી મિત્રો જો 3x કૌંસમાં 4x માઇનસ 5 પ્લસ 3, હવે સૌથી પહેલા આનો નાનો ગુણાકાર કરી દઈએ, તો જો 3 ચોક 12 x નો વર્ગ માઇન, આ માઇનસ છે એટલે માઇનસ આવશે, 5 તારી 15 x પ્લસ 3। હવે આપણે x બરાબર 3 મૂકતા એવું લખેલું છે, બરાબર, એટલે આ જે આપણી સંખ્યા આવીને એમાં આપણે x બરાબર કેટલા મૂકવાના છે, 3 મૂકવાના છે, એટલે જો 12 x નો
ની જગ્યાએ કેટલા છે 3 તો 3નો વર્ગ માઈનસ 15 ગુણ્યા 3 આ x છે એટલે આ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય છે પ્લસ 3 જો આ 3નો વર્ગ કેટલો થયો 9 એટલે 12 ગુણ્યા 9 5 ગુણ્યા 3 કર્યા તો 15 તારી 45 થઈ ગયા 3 ના 3 જ મૂક્યા 12 નવા 108 માઈનસ 45 પ્લસ 3 થઈ ગયા 108 માંથી 45 માઈનસ કરી દઈશું 63 મળશે એમાં 3 ઉમેરીશું તો આપણને મળશે 66 બરાબર છે હવે આપણને એવું કહ્યું છે કે x બરાબર 1/2 મુક્તા સમીકરણ જે આપણને લીધું હતું એ જ લેવાનું છે 12x નો વર્ગ માઈનસ 15x પ્લસ 3 બરાબર તો જો 12 1/2 કૌંસનો વર્ગ થશે માઇનસ 15 1/2 પ્લસ 3 જો આ 12 એકા 12 એકનો વર્ગ એક જ થાય એટલે વાંધો ના આવે પણ 2નો વર્ગ થશે 4 બરાબર માઇનસ 15 એકા 15/2 પ્લસ 3 બરાબર હવે 4 અને 2નો લસાઅ શું આવશે 4 આવશે બરાબર આ બધું તમને બહુ મસ્ત રીતે ગયા વર્ષે શીખવાડ્યું છે એટલે બહુ ડીપમાં હું તમને જઈને સમજાવવાનો નથી 4 હોવાને કારણે 12 એકા 12 થશે 2 દુ 4 થાય એટલે 15 દુ 30 પ્લસ અહીંયા 1 છે એટલે 1 ચોક 4 એટલે 4 તારી 12 થયા જો 12 અને 12 24 થયા 30 માંથી 24 જશે એટલે 6 ઉડશે વધશે એટલે માઇનસ 6 ના છેદમાં 4 થશે બરાબર એટલે 2 તારી 6 2 દુ 4 એટલે આપણો જવાબ શું આવ્યો માઇનસ 3 ના છેદમાં 2 મિત્રો હવે 4b a કૌંસમાં a નો વર્ગ પ્લસ a પ્લસ 1 પ્લસ 5 નું સાદું રૂપ આપો અને a બરાબર 0 a બરાબર 1 અને a બરાબર માઇનસ 1 લઈને આપણે એની કિંમત શોધવાની છે તો ચાલો આપણે ગણીએ પ્રશ્ન ક્રમાંક 4 જો a વડે પહેલા કૌંસને ગુણી નાખીશું તો a ગુણ્યા a a નો વર્ગ a ગુણ્યા a a નો વર્ગ a ગુણ્યા 1 એટલે a આ પ્લસ 5 હવે સૌથી પહેલા આપણે એ લોકોએ એવું કહ્યું છે કે a બરાબર 0 મૂકતા તો જ્યાં તમને a દેખાય છે બધી જગ્યાએ આપણે 0 મૂકી દઈશું જો 0 નો ઘન કરો ગુણાકાર કરો બરાબર તો આપણને જવાબ 0 જ આવે એટલે 0 બધા ઉમેરીશું તો આપણને જવાબ કેટલો મળશે 5 બરાબર હવે એ લોકોએ કીધું છે કે a બરાબર 1 મૂકતા તો a નો ઘન a નો વર્ગ a પ્લસ 5 1 નો ઘન 1 જ થાય 1 નો વર્ગ પણ 1 જ થાય અને 1 નો 1 જ થાય પ્લસ 5 કરીએ તો જો 1 2 અને 3 વત્તા 5 એટલે જવાબ આપણને કેટલો મળશે 8 મળશે બરાબર હવે જોઈએ ત્રીજો a નો ઘન પ્લસ a નો વર્ગ પ્લસ a પ્લસ 5 a બરાબર માઇનસ 1 મૂકતા તો માઇનસ 1 નો ઘન પ્લસ માઇનસ 1 નો વર્ગ પ્લસ માઇનસ 1 પ્લસ 5 જો અહીંયા 1 નો ઘન 1 થશે પણ માઇનસ માઇનસ પ્લસ થશે અને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે અહીંયા જવાબ આવશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ પણ આ માઇનસ 1 નો વર્ગ છે એટલે આ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થશે તો બરાબર એટલે અહીંયા આપણે પ્લસ જ થશે પણ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ 5 જો આ માઇનસ 1 અને પ્લસ 1 જતું રહ્યો અને 5 માંથી 1 જતા રહે એટલે આપણને કેટલા મળે 4 મળે હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક 5 પ્રશ્ન ક્રમાંક 5 એમાં a b c d છે તો a માં આપણે સરવાળો b માં સરવાળો કરવાનો કીધું છે જ્યારે c અને d માં બાદબાકી કરવાનું કીધું છે મિત્રો હું વારંવાર તમે પ્રશ્ન નહીં સમજાવું ડાયરેક્ટ જવાબ જ સમજાય કારણ કે તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર રકમ દેખાય છે જે તમને પાન નંબર 146 પર છે બરાબર છે એટલે હું તમને વારંવાર રકમ નહીં સમજાવું આપણે ડાયરેક્ટ જવાબ કરીશું બરાબર તો ચાલો આપણે હવે પ્રશ્ન 5 ના જવાબો શોધીશું a p કૌંસમાં p - q q કૌંસમાં q - r અને r કૌંસમાં r - p p વડે ગુણીશું તો p ગુણ્યા p એટલે p નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ pq પ્લસ છે એટલે q ગુણ્યા q q નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ qr પ્લસ r ગુણ્યા r એટલે r નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એટલે r p એટલે જવાબ શું હશે p નો વર્ગ p સ્ક્વેર q સ્ક્વેર r સ્ક્વેર એટલે સ્ક્વેર એટલે વર્ગ થાય એટલે p નો વર્ગ r નો વર્ગ q નો વર્ગ માઇનસ pq માઇનસ qr માઇનસ rp
હવે છે બી 2x કૌંસમાં x - y - z - x - y અને 2y કૌંસમાં z - y - x બરાબર જો 2x કૌંસમાં z - x - y + 2y કૌંસમાં z - y - z સૌથી પહેલા આપણે ગુણાકાર કરી દઈએ તો 2x z - 2x² એટલે વર્ગ - 2xy પ્લસ 2yz માઇનસ 2y² એટલે વર્ગ માઇનસ 2xy. જો આ 2xy અને 2xy એટલે સજાતીય પદ કે સજાતીય એટલે સરખો પદ કહેવાય બરાબર છે. એટલે આનો આપણે માઇનસ માઇનસ છે એટલે આપણે પ્લસ કરી દઈશું જે અહીંયા મૂકી દીધું છે જુઓ બરાબર. જો 2xz માઇનસ 2x નો વર્ગ માઇનસ 4xy જો આ અને આ પ્લસ 2yz માઇનસ 2y સ્ક્વેર. મિત્રો હવે સી અને ડી જે દાખલો છે પ્રશ્ન 5 નો એ બાદબાકીનો છે બરાબર. પહેલા સી દાખલો જોઈએ. 4l કૌંસમાં 10n માઇનસ 3m પ્લસ 2l માઇનસ 3l કૌંસમાં l માઇનસ 4m પ્લસ 5n બરાબર. જો આપણે ગુણાકાર કરીએ 10 ગુણ્યા 4 બરાબર તો 40 થશે બરાબર છે. 40 ln થશે, 3 ચોક 12 તો 12 ml થશે, પ્લસ 4 દુ 8 એટલે 8 l નો વર્ગ થશે, માઇનસ 3 l નો વર્ગ પ્લસ માઇનસ 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 પ્લસ થઈ જશે અહીંયા એટલે 4 તારી 12 m l પ્લસ માઇનસ માઇનસ 3 પંચા 15 n l બરાબર છે. હવે જો આ 40 થશે બરાબર, મેં ભૂલથી અહીંયા 10 લખ્યા છે પણ 10 ચોક 40 થાય એટલે અહીંયા 40 n l આવશે, માઇનસ 15 n l બરાબર છે. આ 12 m l અને આ 12 m l એ પ્લસ છે અને માઇનસ છે એટલે ઉડી જશે. 8 l નો વર્ગ માઇનસ 3 l નો વર્ગ, 8 માંથી 3 જતા રહેશે એટલે કેટલો જવાબ મળશે આપણને? 5 મળશે ને, તો 5 n l થશે અને 40 માંથી 15 જતા રહેશે, 40 માંથી 15 જાય એટલે 25 આવશે, તો 25 l નો n l થશે બરાબર છે. સમજાઈ ગયું? અહીંયા થોડી ભૂલ થઈ છે પણ હું તમને ખાલી સમજાવી દઉં છું. તો 8 માંથી 3 જાય એટલે 5 રહેશે એટલે 5 l નો વર્ગ થશે અને 10 n l કેવી રીતે 25 n l કેવી રીતે થશે? તો આ 40 છે બરાબર, 40 માંથી 15 જાય એટલે 25 થઈ જશે બરાબર. આ થોડુંક તમે તમારી નોટમાં સુધારો કરી લેજો. હવે છે પ્રશ્ન ક્રમાંક 5 નો છેલ્લો દાખલો ડી. 4c કૌંસમાં માઇનસ a b c પ્લસ સોરી માઇનસ 3a કૌંસમાં a પ્લસ b પ્લસ c માઇનસ કૌંસમાં માઇનસ 2b a માઇનસ b પ્લસ c બરાબર. જો આ માઇનસ આવશે પહેલા માઇનસ છે એટલે બરાબર, એટલે માઇનસ 4ac પ્લસ 4bc પ્લસ 4c માઇનસ છે, આના બધા ચિહ્નો વિરુદ્ધ થઈ જશે એટલે માઇનસ a નો વર્ગ માઇનસ 3ab માઇનસ 3ac. આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે અંદરના વિરુદ્ધ ચિહ્નો જેવા હતા તેવા થશે બરાબર છે. જો આ હું સમજી લેજો, આ ઓલરેડી આપણને માઇનસ કરવાનું કીધું છે અને આ આપણને પ્રશ્નમાં માઇનસ આપ્યા છે બરાબર, એટલે આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર. તો આ પ્લસ થઈ ગયું એટલે પ્લસ બી સી એટલે સોરી 2ab માઇનસ બી 2b નો વર્ગ પ્લસ 2bc. હવે આપણે શું કરીશું કે અહીંયા જેટલાનો વર્ગ છે ને એ પહેલાં લખી દઈશું એટલે માઇનસ 3a નો વર્ગ માઇનસ 2b નો વર્ગ પ્લસ 4c નો વર્ગ. હવે આપણે સૌથી પહેલાં ab એક બાજુ લઈ લઈએ તો માઇનસ 3ab પ્લસ 2bb ab
પછી બીસી લઈ લઈશું તો પ્લસ ફોર બીસી પ્લસ ટુ બીસી થઈ જશે. પછી એસી લઈશું તો માઇનસ ફોર એસી માઇનસ ત્રણ એસી થઈ જશે. બરાબર, એટલે જો આ તો માઇનસ ત્રણ એનો વર્ગ માઇનસ ટુ બીનો વર્ગ પ્લસ ફોર સીનો વર્ગ. હવે ત્રણ માંથી બે જતા રહ્યા એટલે એક વર્ષે તો આપણે એક લખતા નથી, ત્રણ નું મોટી સંખ્યા છે એનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ એ બી. ચાર અને બે છ, છ બી સી, બંને સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ નું ચિહ્ન મૂકીને ચાર અને ત્રણ સાત એ સી થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 9.3 પૂર્ણ શીખી ગયા છે. બરાબર, આગળના વિડીયોમાં આગળની વાત કરીશું. જો તમને આમાં કશું ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.